નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ એટ 24 કલાક. હું છું સંજીવની. સૌથી પહેલા એક મહત્વપૂર્ણ સમાચાર તરફ કરીએ નજર. સેલવાસના નરોલીની એક કંપનીમાં બ્લાસ્ટના સમાચાર છે. કનાડી ફાટક નજીક આવેલી કૃષ્ણા સ્ટીલમાં બ્લાસ્ટના સમાચાર મળી રહ્યા છે, જેમાં દુઃખદ સમાચાર એ છે કે 3 કામદારોના બ્લાસ્ટમાં મોત થયા છે અને 2ની હાલત અતિ ગંભીર છે. સ્ટીલ બનાવતી કંપનીની ભઠ્ઠીમાં બ્લાસ્ટ થયો હતો. આ ઘટનાને કારણે સમગ્ર વિસ્તારમાં દોડધામ મચી જવા પામી છે. જે 2 લોકો ઇજાગ્રસ્ત છે, ગંભીર રીતે તેઓને સેલવાસ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે. સેલવાસના નરોલીની એક કંપનીમાં બ્લાસ્ટના સમાચાર મળી રહ્યા છે. જય પટેલ અમારા સંવાદદાતા ફોનલાઇન પર જોડાઈ ગયા છે. જય, સ્ટીલમાં બ્લાસ્ટ, કૃષ્ણા સ્ટીલમાં બ્લાસ્ટના સમાચાર મળી રહ્યા છે, જેમાં 3 કામદારોના મોત છે. બ્લાસ્ટ કઈ રીતે થયો, કાર્યવાહી ત્યાં શું ચાલી રહી છે, ત્યારે વિસ્તારથી થોડું જાણીએ. જી, જો બ્લાસ્ટ ની વાત કરીએ તો હાલ બ્લાસ્ટ જે થવાનું જે ખરું કારણ છે એ હાલ એમ કહી શકાય કે જે સ્ટીલ બનાવતી જે કંપની છે, જે કૃષ્ણા સ્ટીલ કંપની છે, એમાં ભઠ્ઠી જે હતી એમાં બ્લાસ્ટ થયો છે. એટલે સ્ટીલ બનાવવાની જે ભઠ્ઠી હતી એ ફાટતા સમગ્ર ઘટના થઈ છે, જેમાં 3 જેટલા કામદારોની મોત થઈ છે અને હાલ 2 જેટલા કામદારોની હાલત પણ ગંભીર હોવાનું જાણવા મળી રહ્યું છે. આ જે કંપની છે સેલવાસના નરોલીમાં આવેલી કંપની છે અને કનાડી ફાટક નજીક આવેલી આ કંપની છે. જો કે આ સમગ્ર ઘટનાને કારણે હાલ સમગ્ર વિસ્તારમાં દોડધામ મચી ગઈ છે. તો એક તરફ હાલ 108 પણ સતત કંપની તરફ જઈ રહી છે અને બીજી તરફ ફાયર બ્રિગેડ પણ પહોંચી ગઈ છે, જેના કારણે જો આ બ્લાસ્ટના કારણે કોઈ મોટી ઘટના દુર્ઘટના સર્જાય તો એના માટે પણ હાલ સેલવાસ પ્રશાસન સજ્જ થયું છે. બિલકુલ, માહિતી માટે જય આપનો આભાર. તો અત્યારે તો જે કંપનીમાં બ્લાસ્ટના સમાચાર છે, સેલવાસ પ્રશાસન અત્યારે સજ્જ થઈ ગયું છે. પરંતુ દુઃખદ બાબત એ છે કે કૃષ્ણા સ્ટીલમાં જે બ્લાસ્ટ થયો, જેમાં 3 કામદારના મોત થયા છે, 2ની હાલત ગંભીર થતા તેમને સેલવાસ હોસ્પિટલ ખસેડાયા છે.